કાચી કેરીનું કે અન્ય કોઈ પણ અથાણાંનું સેવન તમે લોકો કરતા હોય એ તમામ લોકો આ વિડીયો ખાસ જોવે અને શેર પણ કરે, કારણ કે એ લોકોને ખાસ એક માહિતી આપવાની છે કે રોજ અથાણાં ખાવાથી શરીરને નુકસાન પણ થઈ શકે છે, કઈ કઈ પ્રકારના નુકસાન થઈ શકે છે એની સરસ મજાની વાત કરવી છે. હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. આપ સૌને મારા પ્રણામ, જય ધન્વંતરી. મિત્રો, અથાણામાં અથાણા શેમાંથી બને છે? તો કે અથાણા બનાવવા માટે એક તો તીખાશનો પ્રયોગ થયો હોય, તેલનો પ્રયોગ થયો હોય, પછી મીઠાનો પ્રયોગ થયો હોય, કાચી કેરીનું હોય તો કાચી કેરીના પ્રયોગ થયા હોય. આ રીતે અનેક રીતે અથાણા બનતા હોય છે. અને અથાણાને લાંબો સમય સુધી સંગ્રહિત કરવા માટે તમે તેલની માત્રા વધારે રાખો છો, જાણે ઉપર તેલ તરતું હોય અને નીચે અથાણા હોય એટલી માત્રામાં તેલનું પ્રમાણ હોય છે. તમે સ્વાદમાં ઊંડા ઉતરો તો મીઠું હોય છે અને લાંબા સમય સુધી ખરાબ ન થાય એના માટે તમે પ્રિઝર્વેટિવનો પણ પ્રયોગ કરો છો. પરંતુ આ બધું આપણા શરીરને પુષ્કળ પ્રમાણમાં નડતરરૂપ સાબિત થાય છે. જેમ કે અથાણામાં તેલની માત્રા વધારે હોવાથી તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે, અને જ્યારે બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે આપણા શરીરમાં અને જો હૃદય સુધી પૂરતી માત્રામાં બ્લડનો જથ્થો ન મળે તો હાર્ટ એટેક આવવાની શક્યતાઓ પણ ઊભી થઈ શકે છે. એટલે તમે જો રોજિંદા જીવનમાં સતત તમે અથાણાનું સેવન કરતા હોય તો તમે ચેતી જજો, કારણ કે એમાં રહેલું તેલ આપણને નડી શકે છે. નંબર બે, અથાણા બનાવવા માટે એમાં મીઠાનો પ્રયોગ થયો હોય અને મીઠામાં સોડિયમની માત્રા વધારે હોય છે. જો મીઠું વધારે માત્રામાં લેશો, તમારા શરીરને આપશો, તો હાઈ બીપીની સમસ્યામાં વધારો થઈ શકે છે. અને હાઈ બીપી જો સતત વધતું જાય તો તે કિડનીને પણ નુકસાન કરી શકે છે. અને એમાં સોડિયમની માત્રા વધારે હોવાથી કેલ્શિયમ આપણું શરીર આપણા હાડકાઓ જ્યારે શોષી નથી શકતા, પૂરતા પ્રમાણમાં મેળવી નથી શકતા, ત્યારે આપણા હાડકાઓ પણ નબળા પડી શકે છે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે લોકો અથાણા વધારે ખાતા હોય એ લોકોએ ચેતી જવાનું છે. નંબર ત્રણ, જે લોકો આ પ્રકારના અથાણા વધારે માત્રામાં ખાતા હશે, કારણ કે અથાણામાં તીખાશ છે, ખારાશ છે અને આ બધા સ્વાદ તમને એક સાથે મળે, જેમ કે તીખાશ અને ખારાશ, તો તમારા શરીરમાં એસિડિટીનું પ્રમાણ વધી શકે છે, હાઈપર એસિડિટીનું પરિણામ વધી શકે છે. પરિણામે પેટમાં બળતરા થવી, છાતીમાં બળતરા થવી, પગના તળિયા બળવા, આંખો બળવી, માથું દુખવું, આ તમામ સમસ્યાઓ તમારા શરીરમાં જણાઈ શકે છે. તો તમને લોકોને આ જો સમસ્યા હોય અને આ સમસ્યા ઊભી ન થવા દેવી હોય તો તમારે લોકોએ અથાણા ખાવામાં થોડોક વિવેક રાખવાનો છે. જે લોકો આ પ્રકારના અથાણા વધારે માત્રામાં ખાતા હશે એને અલ્સરની સમસ્યા પણ થઈ શકે છે. જ્યારે આપણું શરીર આ ખારાશ અને તીખાશ નથી સહન કરી શકતું, તમે નથી સમજતા, તમે શરીરના સંકેતોને નથી સમજી શકતા, ત્યારે અલ્સર થવાની શક્યતાઓ, મોઢામાં ચાંદી પડી જવી, આ પણ સમસ્યાઓ સર્જાઈ શકે છે. એટલે ખાસ ધ્યાન રાખજો, જે લોકો આ પ્રકારના ખાટા અથાણા વધારે માત્રામાં લેતા હશે એ લોકોને વાની સમસ્યા થઈ શકે છે, સમગ્ર શરીરમાં દુખાવા થઈ શકે છે, શરીરમાં સોજા પણ આવી શકે છે અને સમગ્ર શરીર જકડાઈ જવાની સમસ્યાઓ પણ ઊભી થાય છે. તો તમારે શરીરમાં દુખાવા ન થવા દેવા હોય, દુખાવા વધવા ન દેવા હોય, દુખાવા થયા હોય ને ઝડપથી મટાડવા હોય તો આ પ્રકારના અથાણા ન ખાવા જોઈએ. હવે અથાણા બનાવવામાં જે પ્રિઝર્વેટિવનો પ્રયોગ થયો છે, લાંબા સમય સુધી અથાણાને સુરક્ષિત રાખવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ લાંબા સમય સુધી અથાણું તો નથી બગડતું, પરંતુ તમારા શરીરને તે ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ ઊભો કરી શકે છે, નડી શકે છે. તો આ પ્રકારના અથાણા બને ત્યાં સુધી અવોઈડ કરવા જોઈએ. ભગવાને ઘણું ખાવા પીવાનું આપ્યું છે, એ આપણે ખાવું પીવું જોઈએ. અને આ પ્રકારના અથાણાઓ જો ખાવા હોય તો વિવેક રાખો, અન્યથા આ પ્રકારની સમસ્યા ઊભી ન થવા દેવી હોય તો આ પ્રકારના અથાણાઓ ખાવાના બંધ કરી દેવા જોઈએ. આપ સૌને મારા પ્રણામ, જય ધન્વંતરી.